સુરતના ગોપીપુરા ખાતે બિરાજતા ગોવિંદજી હવેલીના શ્રી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પાલ હવેલી ખાતે બિરાજતા શ્રી ગોકુલચંદ્ર માજી અને નવનીત પ્રિયાજી પ્રભુને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. સુરતના ગોપીપુરા ખાતે આવેલી ગોવિંદજી હવેલીના શ્રી નવનીતજી પ્રભુ તથા પાલ હવેલીના ગોકુલચંદ્ર માજી પ્રભુને હજારો ભક્તોની હાજરીમાં 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાલ હવેલી ખાતે બિરાજતા શ્રી ગોકુલચંદ્ર માજી પ્રભુને 10 વર્ષ પૂર્ણ થતા રાખવામાં આવ્યો હતો. આ પૂર્વે ભવ્ય વાહન યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં સેંકડો યુવાનો જોડાયા હતા. ગોસ્વામી કન્હૈયાલાલજી, આજે પ્રોગ્રામ શું હતો? આજે આ ગોકુલચંદ્રમાજીની હવેલી છે પાલમાં, એને ગઈકાલે 10 વર્ષ પૂરા થયા અને એના કારણસર એના નિમિત્ત એક મોટો 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ વ્યવસ્થિત રીતે મોટા સંખ્યામાં ઠાકોરજીને ભગવાનને સામગ્રી અરોગાવવામાં આવે. અને આ કારણસર અમારા જે જૂની એક હવેલી છે સિટી એરિયામાં, ત્યાંથી પણ પ્રભુ એટલે કે ભગવાન પધાર્યા હતા, બે સાથે બિરાજીને અહીંયા, અને આ 56 ભોગનો અંગીકાર કર્યો એટલે કે દર્શન થયા આખા વૈષ્ણવ સમાજને. એક કાર્યક્રમ હતો આજે. અંદાજે કેટલા ભક્તો અહીંયા પધાર્યા છે આજે? ક્યાં ક્યાં છે? લગભગ મુંબઈ છે, આમ તો વિદેશથી પણ આવ્યા હતા અમુક જે અમારા ભક્તો છે, અને અંદાજિત કહી શકાય કે 8-10 હજાર વૈષ્ણવ અહીંયા આજે 3-4 કલાકમાં એ લોકોએ બધાએ દર્શન કર્યા હશે. અને ખૂબ વ્યવસ્થિત બધા, કોઈને ધક્કાધક્કી ન થાય, વડીલો જ હતા એમના માટે વ્હીલચેરની ને બધી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. એ બધાએ ખૂબ શાંતિથી ને સારી રીતે અને હૃદય ભરીને દર્શન કર્યા આજે. તો આજે આપ S9 સિટી સુરતના અને ગુજરાતના વૈષ્ણવોને શું સંદેશો આપવા માંગો છો? આ એક સરસ ચેનલ છે કે જે લોકો સુધી અમારા વિચારો પહોંચાડે, તો આ થકી અમે એ જ કહેવા માંગીએ કે બધાનો એ કર્તવ્ય છે કે ઠાકોરજીને એટલે કે પ્રભુને સાચવે, સાથે સાથે એમના જે ભક્તો છે એમને પણ સાચવવામાં આવે. એટલે જેટલા પણ જે પણ રીતે થઈ શકે, આપણે ગીતાજીમાં પ્રભુએ કહ્યું છે કે જે પણ તારા પાસે હોય તું મને આપ તો હું તને સાચવીશ. તો જે પણ એના ભાવ હોય ભક્તના, એ સારા ખોટા જે પણ પ્રભુને અર્પિત કરે તો પ્રભુ એને જરૂરથી સાચવશે, એ જ ભાવ આ 56 ભોગમાં છે. એટલે આમાં ખૂબ મોટા પ્રકારમાં જેટલું થાય તન મન ધનથી બધા જોડાય છે. આ જ રીતે બધા ભક્તો એ પોતાના પ્રભુ સાથે જોડાયેલા રહે, આ જ આનો સંદેશો છે. આજ અમે કહેવા માંગીએ કે જીવનમાં સારું નરસું જે હોય પણ આપણે ભગવાનને કદી છોડવા ન જોઈએ, શ્રદ્ધા ક્યારેક પણ ઓછી થવી ન જોઈએ. વૈષ્ણવો દ્વારા પાલ ગોવર્ધનજીની હવેલીના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજાયેલ કાર્યક્રમમાં દેશ વિદેશ તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી વૈષ્ણવો પધાર્યા હતા અને પ્રભુજીના આશીર્વાદ લીધા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.